તેના ઉપર ભારણ પણ વધુ છે. આ નિર્ણય બાદ લોકો શું ઈચ્છી રહ્યા છે કે કઈ રીતની સુવિધાઓમાં વધારો થયો છે? દિવે ચિત્રા, સ્વાભાવિક છે કે જે રીતે સરકારે જાહેરાત કરી છે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત છે, કારણ કે અત્યારે પણ સુરત આરટીઓની અંદરના જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો જોતા આપણને માલુમ પડે છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતાનું કામ કરવા માટે આવતા હોય છે, પરંતુ સ્વાભાવિક રીતે ખૂબ જ લાંબી કતારો હોય છે. વિદ્યાર્થીઓ હોય કે અન્ય લોકો, એ લોકોના કલાકો વેડફાઈ જતા હોય છે. લાયસન્સ રિન્યૂ કરવાના હોય, લાયસન્સ લેવાના હોય કે આપણે ચેકપોસ્ટ ઉપર પણ જોતા હોઈએ છીએ કે એક એક કિલોમીટર સુધીની લાંબી કતારો જે છે તે જોવા મળતી હોય છે. અને અત્યારે પણ આ દ્રશ્યો પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે સામાન્ય રીતે પણ સુરત શહેરના આરટીઓમાં આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. લોકો લાયસન્સ માટે પણ લાંબી કતારોની અંદર આપણને ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે રીતે ટ્રાફિક પોલિસી આવી તેને કારણે પણ જે લોકોની અંદર હવે જે લાયસન્સ લેવા માટેની જે સ્વાભાવિક રીતે જ એવું છે કે જે રીતે દંડ ફટકારવામાં આવી રહ્યા છે તેને કારણે લોકો જે છે તે પોતાના લાયસન્સ કઢાવવા માટે પણ આવ્યા છે. પણ સરકારની જે કેટલીક જાહેરાતો છે તેને લઈને હવે અહીંયા જે લોકો છે આપણે એમની સાથે વાત કરીએ. સરકારે જે જાહેરાત કરી છે કેટલી મહત્વની છે? જે આઈટીઆઈમાંથી લાયસન્સ કાઢવા માટેની જાહેરાત કરી છે એ પબ્લિક માટે ખૂબ જ સારું છે, પણ હજુ પણ લાયસન્સમાં એપોઇન્ટમેન્ટ લેવામાં પ્રોબ્લેમ થાય છે. 3-3 મહિનાનું વેઇટિંગ છે, તો એના માટે થોડી છૂટ આપવામાં આવે તો વધુ સારું. તો જે રીતે અત્યારની પણ સ્થિતિ છે આપણે જાણીએ, જે લાંબી કતારોમાં લોકોએ ઊભા રહેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને આ રીતે જ્યારે સરકાર નિર્ણય લેતો હોય છે ત્યારે કેટલું મહત્વનું બની રહે? સરકારને વધુ ને વધુ સહાય મળી રહે પબ્લિકને એવી રીતે સહાય કરવી જોઈએ, કારણ કે અહીંયા 3-3, 4-4 કલાક લાઇનમાં ઊભું રહેવાથી અમુક જે સ્ટુડન્ટો છે એની એક્ઝામ આવી રહી છે, તો એના માટે આ વેસ્ટ ઓફ ટાઈમ છે, જેના માટે એ લોકો અહીંયા એનો ટાઈમ સ્પેન્ડ કરે છે, તો એની એક્ઝામ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ. તો સરકારે વધારે ને વધારે સહાય કરી શકે એવી એજન્સી આઈટીઆઈ છે જે એની સુરક્ષા પ્રોવાઈડ કરવી જોઈએ પબ્લિકને. બીજી પણ એક મહત્વની જાહેરાત કરી છે કે ચેકપોસ્ટ ઉપર આપણે લાંબી કતારો વાહનોની જોવા મળતા હોય છે કે ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ, હવે એમાં પણ સરકારે એક નિર્ણય લીધો છે કે જે વાહનો છે તેઓ ઓનલાઈન પણ જે છે તે ચેકપોસ્ટની જે એમની જે ફીસ હોય છે તે ભરી શકશે, તો એના કારણે કેટલું હળવું થઈ શકે છે ટ્રાફિક પણ? તેના કારણે ઘણું ટ્રાફિક હળવું થઈ શકે છે, કારણ કે ટ્રાન્સપોર્ટને એ લોકોને 2-2 hours જે લાંબી કતાર ઊભી રહેવી પડતી હતી, એના કારણે ઘણી બધું એવી વસ્તુઓ છે જેને નુકસાન થઈ શકે એ ટ્રાફિકમાં ઊભું રહેવાના કારણે, તો એના માટે બેનિફિટ છે આ. આપણે જનરલી અત્યારે જે ટ્રાફિકની નવી પોલિસી આવી છે તેના કારણે લાઇનો જે આપણે લાગતા ઘણા સમયથી જોઈ રહ્યા છે, સરકારના જે આ નિર્ણયો છે તેનાથી આપણને કેટલી મદદ થઈ શકે? આપણને મદદ તો ઘણી બધી થઈ શકે છે, પરંતુ જે સ્ટુડન્ટ છે, જે વાલીઓ છે, એમને પણ તેની સાથે અહીંયા આવવું પડે છે આરટીઓ, અને તેમનો બી ટાઈમ વેસ્ટ થાય છે. તો એટલું જ કહેવા માંગુ છું કે જેમ બને તેમ સરકારે પણ સગવડો આપવી જોઈએ. જે રીતે સ્વાભાવિક લોકો જે છે તે આવકારી રહ્યા છે, કારણ કે ચેકપોસ્ટની લાઈન હોય કે પછી લાયસન્સ કઢાવવા માટે જે લાંબી કતારો લાગતી હોય છે તેના કારણે પણ લોકોને ભારે હાલાકી થતી હોય, અને વિશેષ કરીને આપણે જોઈએ છીએ કે ચેકપોસ્ટ ઉપર જે લાંબી કતારોની અંદર જે વાહનો લાગતા હોય છે તેને કારણે ટ્રાફિક જામ થતો હોય છે, સમયનો પણ બહુ ખૂબ જ મોટા પ્રમાણની અંદર વેડફાતો હોય છે, અને તેવા સમયે સરકારે આજે આ નિર્ણય લીધો છે તે આરટીઓ ઉપરનું ક્યાંક અંશે ભારણ પણ ઓછું થશે અને ખૂબ જ સરળતાથી આ કામગીરી થશે.